आखरे सुनावणी शुरू थई गई छे। अत्यार सुधीना मोटा समाचार, अमदावाद सीरियल ब्लास्ट केसमां सुनावणी शुरू थई चुकी छे। चुकादाने पगले स्पेशल कोर्टने बहार चुस्त बंदोबस्त गोठवी देवामां आव्यो छे। वर्च्युअली सुनावणी थई रही छे। चुकादाने पगले स्पेशल कोर्टने बहार चुस्त बंदोबस्त छे। जे जे आरोपीओ अलग अलग देशनी अलग अलग जेलमां छे तेमने त्यांथी वीडियो कॉन्फरन्सिंगना माध्यमथी जोड़वामां आव्या छे। अमदावादमां खास कोर्टमां आ चुकादानी सुनावणी शुरू थई गई छे। 26 जुलाई वर्ष 2008ना दिवसे ब्लास्ट थयो हतो। अमदावादना 20 स्थल पर 21 ब्लास्ट थया हता, जेमां 56 लोकोए पोताना जीव गुमाव्या हता। ए 56 लोकोना परिवार आजे आजना दिवसनी राह जोई रह्यो हतो अने तेओ पण आ केसना चुकादा पर पोतानी नजर राखीने बैठा छे। आपने ए पण जणावी दईए के जे चार्जशीट दाखल करवामां आवी हती ते चार्जशीट पण खूब ज लांबी हती। 51 लाख पेज साथेनी चार्जशीट अत्यार सुधी दाखल थई छे। सिविल कोर्टमां 77 आरोपीओ छे के जिमना पर चुकादो संभळावामां आवशे। 26 जुलाई 2008 नो एक गोजारो दिवस अने ते दिवसे अमदावाद सीरियल ब्लास्ट ने कारणे धणधणी उठ्युं हतुं अने ते ज केसमां आजे चुकादो आवी रह्यो छे। अने जे स्पेशल कोर्ट छे ते स्पेशल कोर्टनी बहार पोलीसनो बंदोबस्त पण चुस्त छे। 240 लोको इजाग्रस्त थया हता। ए समयना ए वरवा दृश्यो हता के जे दृश्यो जोईने कोईना पण काळजा कंपी उठे। 2008 માં અમદાવાદ આખું ધ્રુજી ગયું હતું। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરત જ પગલાં લીધા હતા અને તેઓ પણ જે લોકો હતા તેમની સારવાર ક્યાં ચાલી રહી છે તેમના સુધી પહોંચ્યા હતા। અમારા સંવાદદાતા ઉદય રંજને હાલના કેબિનેટ મંત્રી અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર સાથે ખાસ વાતચીત કરી કે જેઓ તે સમયે સિવિલ હોસ્પિટલમાં હાજર હતા। આવું જોઈએ એમણે શું કહ્યું છે। 26 જુલાઈ 2008 આ દિવસ જે છે ભારતીય ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદીઓ જે છે આ દિવસ નહીં ભૂલી શકે, કારણ કે આ દિવસ જે છે એ આતંકનો એવો દિવસ હતો કે આતંકવાદીઓએ એક નહીં બે નહીં પરંતુ 20 જગ્યા ઉપર અલગ અલગ જગ્યા ઉપર અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા અને તેમાં અનેક લોકોના મૃત્યુ અને અનેક લોકો જે છે ઇજાગ્રસ્ત થયા હતા। અને ત્યારબાદ જે આખો તાંડવ થયો હતો આતંકીઓનો તેને લઈને અને આ દિવસ આખરે શું હતો એ દિવસને આજે આપણે યાદ કરીશું એક એવા વ્યક્તિ સાથે કે જે વ્યક્તિ આ ઘટનાના સાક્ષી પણ છે, ભોગ બનનાર પણ છે અને એમનું નામ છે અસરવાથી જે એમએલએ જે આપણા પ્રદીપ પરમાર। આપણે સીધી એમની સાથે જ વાત કરીશું કે આખરે એ દિવસ જે છે એમના માટે કેવો રહ્યો હતો, ખાસ કરીને અમદાવાદ માટે કેવો રહ્યો હતો અને દિવસ દરમિયાન શું શું થયું હતું। પ્રદીપભાઈ, 28 જુલાઈ 2008 આ દિવસની ઘટનાક્રમની જે વાત કરવામાં આવે તમારા જીવનની તો શું હતું ઘટનાક્રમ? એકચ્યુઅલી સમગ્ર અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે આતંકવાદીઓ દ્વારા અલગ અલગ પૂર્વ વિસ્તારની અંદર બોમ્બ મૂકીને લોકોને ભયભીત કરવાનો, લોકોને મારી નાખવાનો, લોકોને ઘાયલ કરવાનો જે એમનો ઈરાદો હતો, એ ઈરાદા દરમિયાન જે લોકો ઘાયલ થયેલા હતા એ લોકોને અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલા। વર્ષોથી સિવિલ હોસ્પિટલની નાની મોટી સેવા કરવાના કારણે આવી ઘટના બની એટલે સિવિલ હોસ્પિટલ સ્વાભાવિક લોકોની મદદના આશયથી ત્યાં ગયેલા। આ દરમિયાન જે લોકો ઘાયલ થઈને આવતા એમને એમ્બ્યુલન્સમાંથી ઉતારીને ટ્રોમા સેન્ટરના ડૉક્ટર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા હતા। એ દરમિયાન સિવિલ હોસ્પિટલની ટ્રોમા સેન્ટરની બહાર આતંકવાદી દ્વારા જે પ્રચંડ બોમ્બ મૂકીને પ્રચંડ ધડાકા સાથે જે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો એની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયેલા અને લગભગ 40 લોકો જેટલા ત્યાં સ્થાન ઉપર જ મરણ થયેલા। આગળ વાત કરીએ જો ટ્રોમા સેન્ટરની તો ટ્રોમા સેન્ટરની અંદર સમગ્ર કેમ્પસમાં લોકોના બ્લાસ્ટમાં જે ઘાયલ થયેલા એ લોકોના પગ હાથ પગ ધડ વગેરે વસ્તુ શરીરના અલગ અલગ અંગો અલગ અલગ સ્થાનો પર હોવાના કારણે સમગ્ર ટ્રોમા સેન્ટરના ફ્લસ પર માત્ર ને માત્ર ખૂનની નદીઓ વહેતી હોય એવું દૃશ્ય, લોકો બચાવો બચાવો અને અનેક પ્રકારના જે લોકો નાની મોટી ઈજા થયા હતા એ લોકો સારવાર માટે અંદર સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પ્રવેશી રહેલા। જ્યારે અમે લોકો સિવિલ હોસ્પિટલની અંદર આ દરમિયાન ટ્રોમા સેન્ટરની બહાર અમે લોકો જે ઘાયલ લોકો છે એને નાની મોટી મદદ કરવાનો પ્રયત્ન કરતા એ દરમિયાન જે પહેલો બ્લાસ્ટ થયો એમાં મારા પગની ભાગમાં જે જમણા પગની ભાગમાં ખૂબ ગંભીર પ્રકારે મને પગની અંદર વાગેલું જેથી કરીને મારો પગ ઢીંચણથી નીચેથી કાપવો પડે તો અલગ થઈ જાય એ પ્રકારની પોઝિશનના કારણે, પરંતુ તાત્કાલિક સારવાર મળવાના કારણે ડૉક્ટરની કુનેના કારણે મારો પગ કાપવો નહીં પડ્યો અને મારો પગ આજે બચ્યો છે, પરંતુ મારા પગની અંદર આજે પણ 90% જેટલી ઇન્જરી આજે પણ છે। સિવિલની અંદર બ્લાસ્ટ દરમિયાન લોકોના અંગના અવયવો
हाथ पग दौड़ माथू जे प्रकार मैं जोयु छे खुल्लू अने आखू कैम्पस नी अंदर मात्र ने मात्र लोई बचाओ बचाओ नी लोकोनी बूओ अने जे सड़कता लोको मैं जोया छे ए मारा जीवन हूँ क्यारे नहीं भूली सकूं। इंडियन मुजाहिदीने आ आखा बॉम्ब ब्लास्ट नी जवाबदारी स्वीकारी हती, चुकादो थई रह्यो छे, व्यक्तिगत तमे शुं मानो छो, केवा प्रकारनो चुकादो होवो जोईए अने शुं थवुं जोईए आतंकीओ साथे? હું માનું છું કે 289 લોકો ઘાયલ થયા, જેણે પોતાના જીવના જોખમે લોકોની સેવાના ભાવે લોકો ગયા, તેવા લોકો હતા તો અજાણી એક લોકો જે લોકો ત્યાં ઘાયલ થયા 289 લોકો જતા, અને એક ડૉક્ટર દંપતિ જે લોકોની કાયમ સેવા કરી રહ્યા છે એવો ડૉક્ટર દંપતિ પણ ત્યાં મૃત્યુ પામેલા, એવા 58 જેટલા લોકોના ત્યાં મૃત્યુ થયા છે, એવા એના પરિવારે જે સહન કર્યું છે એનો ન્યાય કોર્ટ એને ફાંસી ના માધ્યમથી આપશે તો ચોક્કસ માનું છું કે આ કેસની અંદર લોકોને ન્યાય મળી ગણાશે। એ દિવસ દરમિયાન હજી પણ કોઈ એવા કાનમાં અવાજ તમને સંભળાતો હોય? અને બીજી વસ્તુ કે તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું આ ઘટના પછી? પહેલા તો કહીએ તો કે મેં મારા નજર સમક્ષ અનેક લોકોને તડપતા મોતને ભેટેલા મેં જોયા છે, મારે પણ ખૂબ નજીક જેને મોતને નજીક કહેવાય એનું કારણ કે આપણા શરીરની અંદર જે બ્લડનું જે હોય એ 13-14% હોય છે, માત્ર મારા શરીરની અંદર 4% લોહી બચ્યું હતું, જેથી કરીને મોત અને જીવન વચ્ચે મારો બહુ ખૂબ નજીકનો સંબંધ રહ્યો છે, એટલે મેં ખૂબ નજીકથી મોત જોયું છે, એટલે આવી ઘટનાઓ અથવા આવો સમય ફરી ક્યારેય પણ જીવનમાં ના આવે લોકો માટે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું। આજે ચુકાદો થવા જઈ રહ્યો છે જેને લઈને આ સજા જે છે એ ફાંસી, સાથે સાથે જે અન્ય આરોપીઓ ગુજરાતમાં છે ને બહાર પણ છે, બધા આરોપીઓને એક સાથે જે છે કેવા પ્રકારનો સજા આપવામાં આવે શું માંગો છો? ભારતની અંદર બંધારણની રીતે કોર્ટો ન્યાય કરતી હોય છે, અને જે પ્રકારે જે ઘટનાઓ બની છે, જે પ્રકારે લોકોએ 289 લોકોને ઘાયલ કરીને 58 જેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે, એમના કુટુંબને બરબાદ કર્યા છે, આવા લોકોને ચોક્કસ ફાંસી થવી જોઈએ। તો વર્ષ 2008ના સિરિયલ બ્લાસ્ટ અને સિરિયલ બ્લાસ્ટમાં અનેક લોકોના મૃત્યુ બાદ ઇજાગ્રસ્ત અને આતંકીઓની ધરપકડ, ત્યારે જે છે એક વ્યક્તિ આ ઘટનાના સાક્ષી કહી શકો, ભોગબંધાર કહી શકો એવા પ્રદીપ પરમાર અત્યારે આજે ચુકાદાના દિવસે કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ આતંકીઓને ફાંસી થવી જોઈએ। કેમેરામેન જયમીન વ્યાસ સાથે ઉદય રંજન, સી મીડિયા, અમદાવાદ।